વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે માં સંપાદિત થતી જમીનનું વળતર આપવા માટે પલસાણા તાલુકાના પુની અને બારડોલી તાલુકાના ભુવાસણ ગામ ખાતે આવેલા કંપનીના અધિકારીઓ પાસેથી ખેડૂતોએ વળતર સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતા અધિકારીઓએ વેલા મોડે પરત જવું પડ્યું હતું. પલસાણા તાલુકાના પુની ગામ ખાતે આવેલા કંપનીના અધિકારીઓ તલાટી કમ મંત્રી પાસે પહોંચ્યા હતા, જો કે જમીનનું વળતર સ્વીકારવા માટે ખેડૂતોએ ઇનકાર કરી દેતા અધિકારીઓ પરત ફરી ગયા હતા. ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લાના ગામોમાં એક્સપ્રેસ વે ના જમીન સંપાદનમાં વળતરના મુદ્દે ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સંજયભાઈ, અહીંયા નેરો પોતાની માલિકી માંથી જ ગયેલી છે. બતાવો, તમારું કાગળ બતાવો ને, એટલે તેઓ જોઈ લઈએ અમે. ગાડીમાં તમે આવો એટલે હું બતાવી, હું કઈ નથી. પણ તમે છાના છુપી કેમ અહીંયા આવતા છો? તો ગામમાં કેમ કોઈને જણાવતા કેમ નથી? તમને કોન્ટ્રાક્ટ મળ્યો તો તમારે ગામમાં જણાવવાનું કે અમારી પાસે કોન્ટ્રાક્ટ છે, છાતી ઢોકીને માપવા આવો ને. છાનામાં ના હાના માટે આવો છો? તો કાલે બી તમે ચોરી છુપી હતી એ તમારે જેની જમીન સંપાદન થયેલી છે તેને તમારે રૂબરૂ બોલાવીને આપવાનું હોય, નહીં કે તમારે તલાટીને આપવાનું. ના ના, તલાટીને આપવાનું નથી. તલાટીની જમીન જાય છે ભાઈ. મારું નામ પ્રદીપસિંહ અજીતસિંહ દેસાઈ, ગામ પાલી, તાલુકો કામરેજ, જિલ્લો સુરત. શું સરકાર સામે શું વિરોધ છે તમારો? સરકાર સામે અમારો એવો વિરોધ છે કે સરકાર જે જમીન સંપાદિત કરવા જનાર છે તેના સામે અમારો યોગ્ય વળતર મળી નથી રહ્યું, અને સરકારની બેધારી નીતિ હોય એવું લાગે છે. જ્યારે સરકાર ખેડૂતોને કે ગામને જમીન આપે તો એ વાસ્તવિક બજાર કિંમતના ભાવ પ્રમાણે આપે છે, અને સરકાર ખેડૂતો પાસેથી જ્યારે જમીન લે ત્યારે નજીવા તુચ્છ વળતર આપીને એને જમીન પડાવી લે છે. તો આ સરકારની બેધારી નીતિ હોય તેવું લાગી રહ્યું છે. જી, તમારું નામ? મારું નામ રાહુલભાઈ ગોપાળભાઈ પટેલ, ગ્રામ સેગવા, તાલુકો કામરેજ, જિલ્લો સુરત. હવે જે હાઈવેમાં તમારી જમીનો જાય છે તે બાબતે શું કહેવા માગો છો એમાં? સાહેબ, હાઈવેમાં જમીન મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવેમાં જમીનો જે જાય છે એમાં અમારા ગામની પણ જમીન જાય છે, પણ સરકારશ્રી દ્વારા ગઈકાલે અમારા ગામમાં સરકારશ્રીના માણસો નથી આવ્યા, પણ રોડ હાઈવે કોન્ટ્રાક્ટના માણસો આવી તલાટીને ફરજ પાડી હતી કે એવોર્ડ રૂપી જે પૈસાની ચૂકવણી કરે છે તે તલાટીને કહેવામાં આવ્યું હતું કે આ જે અસરગ્રસ્ત ખેડૂતો છે એમને તમારે આ પહોંચાડવાનું છે. અમારા ગામે એ કાગળિયા લીધા નથી, સ્વીકાર કર્યા નથી, એમને પરત કર્યા છે. અને અમારા ગામમાંથી કેટલા ખેડૂતોની જમીન જાય છે? અમારા ગામમાંથી ટોટલ 27 ખેડૂતોની જમીન જાય છે. એમાં 7-8 ખેડૂતો તો એવા છે કે જે ખેતી પર જ નિર્ભર કરે છે, એની જમીન ટોટલી એક્સપ્રેસ હાઈવેમાં જાય છે, અને ખેતી સિવાય બીજો કોઈ એ લોકોનો આવકનું કોઈ સાધન છે નથી, ને એ લોકોના કુટુંબમાં 7-8-10 સભ્યો પણ રહેતા છે અમારા. તો આ રીતે તો કોઈ અમારું ગુજરાન ચાલે એવું નથી. સરકાર પાસે તમે શું આશા રાખો છો? સરકાર પાસે અમે એ જ આશા રાખીએ છીએ કે જે જમીનના ભાવ એ લોકોએ નક્કી કર્યા છે તે 2011 પછી જંત્રીનો કોઈ વધારો કર્યો નથી, તો હાલમાં જે રીતે આપે છે એ પ્રમાણે તો અમારે બીજી કોઈ જમીન લેવી હોય તો પણ લેવાય એવી નથી. તો સરકારશ્રીને અમે એક જ વિનંતી કરીએ છીએ કે જમીનના ભાવ બજાર કિંમત પ્રમાણે નક્કી કરી એના 4 ગણા આપે તો અમારું ગુજરાન ચાલે. સરકાર એક તરફ એવું વિચારી રહી છે કે ખેડૂતોને બમણી કમાણી મળે, પણ આ રીતે તો ખેડૂત પાયમાલ થઈ જશે, કોઈ સાધન રહેતું નથી એ લોકો માટે કમાણીનું. મારું નામ ભૂપેન્દ્રસિંહ ફટેસિંહ દેસાઈ, અને હું લગભગ 2016 ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 6 સભ્ય તરીકે સેવા બજાવું છું. હવે જે NHI વાળા આવ્યા હતા તે શું કરી ગયા અને શાને માટે આવ્યા હતા? હવે સરકાર દ્વારા મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવે અંતર્ગત જે ખેડૂતોની જમીનો સંપાદિત કરવાની છે તે અંગેના એવોર્ડો એ અધિકૃત અધિકારીઓ નહીં પણ કામ કરનાર એજન્સીઓના માણસો દ્વારા, કોઈ ખેડૂતોને પણ નહીં, ફક્ત ને ફક્ત ગ્રામ પંચાયત કચેરીએ જવું અને તલાટી કમ મંત્રીને આ સોંપી દઉં. આ રીતના મારા ગામે પણ ગઈકાલે બપોરે આ રીતના એજન્સીઓના માણસોએ આવીને તલાટીના હાથમાં જે તે સંબંધિત ખેડૂતો જેની જમીનો જાય છે, આ અસરગ્રસ્ત ખેડૂતો જે એવા તમામ ખેડૂતોના એવોર્ડો જે ખરેખર ખેડૂતોને ઘરે ઘરે આપવાના હોય
તેના બદલે તલાટીને આપીને જતા રહ્યા. એ માટે તમે શું કર્યું? એ માટે અમે તપાસ કરી કે કોઈ અધિકૃત અધિકારી હતા. તલાટી શ્રી દ્વારા પણ જાણવા મળ્યું કે ના, મને એજન્સીના માણસો લાગેલા. તો આ એવોર્ડ અંગે અમે ખેડૂતોને જાણ કરી કે આ મુજબ ભાઈ કલેક્ટર કચેરીએથી સરકાર દ્વારા આવા પેપર્સો આવ્યા છે અને આનો સ્વીકાર તમે કરવા માગો છો. તો અહીંયા ગ્રામ પંચાયત કચેરી ખાતે લગભગ 50-100 જેટલા ખેડૂતોનો હલ્લાબોલ થઈ ગયો અને તમામ ખેડૂતો, એમાં અમુક ખેડૂતો એવા હતા કે એવોર્ડ ફાડી નાખો, એટલો બધો રોષ હતો લોકોમાં કે આવી નજીવી પાણીના ભાવે અમારી જમીનો આ સરકાર લેવા જઈ રહી છે. સાવ નજીવા મૂલ્યા અમારી મિલકતના, જે મિલકત પર અમારો આખો પરિવાર નભટો આવ્યો. અને આ હાલમાં તો આ એવી મહામારી આવી કે મહામારીના આધારે આપ જાણો છો સમગ્ર વિશ્વમાં તમામ પ્રકારના ધંધા ઉદ્યોગો ભાંગી પડ્યા છે, ત્યારે આ ખેડૂતોને પડતા પર પાટું એવો ઘાટ, એમ કરીને તમામ ખેડૂતોએ આ એવોર્ડ સ્વીકારવાની ના પાડી દીધી અને તલાટીએ મજબૂરીવશ થઈને એ તમામ એવોર્ડો પાછા લઈને ગ્રામ પંચાયત કચેરી ખાતે સુરક્ષિત રાખી દેવામાં આવી. તમારા ગામ ખાતે કેટલા ખેડૂતોની જમીન જાય છે? અમારા ગામ ખાતે લગભગ 22-23 ખેડૂતોને અસર પહોંચે છે. કેટલા વીંગા જમીન જાય છે? લગભગ 92-93 વીંગા જેવી જમીન. સરકાર તમને અત્યારે કઈ રીતે વળતર આપવાનું કહે છે? સરકાર આ 8 લાખ રૂપિયાના ભાવ નક્કી કર્યા વીંગાના. તમારી શું ડિમાન્ડ છે સરકાર પાસે? બજાર ભાવ એટલો નથી, પ્રવર્તમાન બજાર કિંમત તમે જોઈ શકો છો કેટલી છે. તમે સરકાર પાસે શું આશા રાખો છો? સરકાર પાસે અમે ખેડૂતોને સંતોષ થાય, પ્રવર્તમાન બજાર કિંમતો એને મળે, ખેડૂતો રાજી જ છે. કેમ કે એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે, ખેડૂત પણ આ દેશનો નાગરિક છે, ભારત દેશનો નાગરિક છે, દેશ પ્રત્યે એને પણ દાઝ છે, પોતાની જમીન એ દેશ માટે આપવા રાજી પણ છે. પણ એ પોતે એટલો સંતોષી થાય, એનો પરિવાર એટલો સંતોષી. આજે ખરેખર તમે જુઓ ગામડાની અંદર એવા અનેક પરિવારો છે જે ફક્ત ને ફક્ત ખેતી પર નભી રહ્યા છે.